આપનું સ્વાગત છે. આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જે છે બિન સચિવાલયની પરીક્ષા માટે જે ટેસ્ટ સિરીઝ છે. તો આજની જે પહેલી ટેસ્ટ સિરીઝ છે તેમાં આપણે અલગ અલગ પ્રશ્નો જોઈશું. કાલે બીજી ટેસ્ટ સિરીઝ હશે, દરરોજ એક એક ટેસ્ટ સિરીઝ છે તે મૂકવામાં આવશે. તો આજની જે ટેસ્ટ સિરીઝ છે તેના અલગ અલગ પ્રશ્નો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન છે, આપણે ડિસ્પ્લેમાં જોઈ શકાય છે, ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં ભરૂચ ખાતે કયા ગ્રંથાલયની સ્થાપના કરવામાં આવી હતી? સરસ્વતી ગ્રંથાલય, સોમગીત ગ્રંથાલય, જ્ઞાનચંદ ગ્રંથાલય કે રાયચંદ દીપચંદ ગ્રંથાલય. તો આ ચાર ઓપ્શન છે, તેમાંથી આપણે આપનો સાચો જવાબ જે છે તે વિચારી લીધો હશે. ઓકે, તો આપણે જોઈએ આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે. તો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે રાયચંદ દીપચંદ ગ્રંથાલય. શું આવશે સાચો જવાબ? રાયચંદ દીપચંદ ગ્રંથાલય છે તે ઈસવીસન 1885માં ભરૂચ ખાતે, ઓકે, ભરૂચ ખાતે તેની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમદાવાદમાં આઝા પટેલની પોળમાં આવેલ શાંતિનાથની પોળ ના શાંતિનાથના દેરાસરનો રંગમંડપ અને ઘુમટ ખાલી જગ્યા કલા પૂર્ણ નમૂનો છે? તો આવશે ધાતુ સ્થાપત્યનો, શિલ્પ સ્થાપત્યનો, ત્યારબાદ આપણે નેક્સ્ટ ઓપ્શન જોઈએ તો કાષ્ટીય સ્થાપત્યનો, અને જોઈએ તો ચિત્રકામ. આ જે ચાર ઓપ્શન છે તેમાંથી આપણે સાચો જવાબ જે છે તે વિચારી લીધો હશે કે અમદાવાદમાં આઝા પટેલની પોળમાં આવેલ શાંતિનાથની પોળના શાંતિનાથના દેરાસરનો રંગમંડપ અને ઘુમ્મટ ખાલી જગ્યા કલાપૂર્ણ નમૂનો છે? ધાતુ સ્થાપત્યનો, શિલ્પ સ્થાપત્ય, પછી કાષ્ટીય સ્થાપત્ય કે ચિત્રકામ. આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે કે જે છે કાષ્ઠ જે છે સ્થાપત્ય. ઓકે, આ ક્વેશ્ચનનો સાચો જવાબ શું આવશે? કાષ્ઠ સ્થાપત્ય જે છે આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ગુજરાતમાં અગિયારમી અને બારમી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે કયા ખાસ કાગળ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો સાંગનેરી, પછી તો નીલગીરી, સાંગનર કે એક પણ નહીં. તો ગુજરાતમાં અગિયારમી અને બારમી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે કયા ખાસ કાગળનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે કે ભાઈ સાંગનેરી. શું આવશે? સાંગનેરી જે છે એ ઓપ્શન નંબર એ છે આપણો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ. સાંગનેરી જે કાગળ જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર આ પ્રમાણે છે, એક સમયે ઈડરનો જે છે ખરાદી સમુદાય, ઓકે, ઈડર જે છે તેનો ખરાદી સમુદાય કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો? ઓકે, અલગ અલગ ઉદ્યોગ છે, અંતર ઉદ્યોગ છે, રમકડાનો ઉદ્યોગ છે, ચર્મ ઉદ્યોગ છે કે લોખંડ ઉદ્યોગ છે. એક સમયે ઈડરનો ખરાદી સમુદાય કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો? તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે રમકડા ઉદ્યોગ. શું આવશે સાચો જવાબ? આવશે રમકડા ઉદ્યોગ માટે ખરાદી સમુદાય જે છે તે પ્રખ્યાત હતો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, એક સમયે ગુજરાતના પીરાજી સાગરનું નામ, ઓકે, તો પીરાજી સાગર જે છે તેનું નામ કઈ કલા સાથે જોડાયેલું હતું? તો જોયું તો શિલ્પકળા, સંગીતકલા, પછી જોયું ચિત્રકલા કે એક પણ નહીં. એક સમયે ગુજરાતના પીરાજી સાગરનું નામ કઈ કલા સાથે જોડાયેલું હતું? તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે કે ભાઈ ચિત્રકલા જે છે તેની સાથે તેનું નામ જોડાયેલું હતું. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ગુજરાતના આદિવાસીઓના સંદર્ભમાં કે તારપુ, ઓકે, તો તારપુ શું છે? તારપુ શું છે? તો લોકમેળો છે, લોકચિત્રકલા છે, પોશાક છે કે લોકવાદ્ય છે? ઓકે, ગુજરાતના આદિવાસીઓના સંદર્ભે કે તારપુ શું છે? લોકમેળો છે, લોકવાદ્ય છે, લોકચિત્રકલા છે કે પોશાક છે? તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે કે ભાઈ લોકવાદ્ય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો નડિયાદ ખાતે ઈસવીસન અઢારસો બાણુંમાં કોણે પુસ્તકાલયની સ્થાપના કરી હતી? સરસ્વતી દેવીએ, પછી તો સરલા દેવીએ, ડાહી લક્ષ્મીબાઈએ, પછી કે એક પણ નહીં. તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે કે ડાહી લક્ષ્મીબાઈએ ઈસવીસન 1892માં પુસ્તકાલય જે છે તે શરૂઆત કરી હતી નડિયાદ ખાતે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોયું તો સોલંકી યુગના રાજા ભીમદેવ પહેલાના કયા મંત્રી આબુ ઉપર દેલવાડાના જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું અથવા તો તેને બંધાવ્યા હતા? તો સુરજ શાહ, આમોદ શાહ, વિમલ શાહ કે વિક્રમ શાહ? તો આ પણ ક્વેશ્ચન છે તેનો પણ આપણે સાચો જવાબ વિચારી લીધો હશે.
કે સોલંકી યુગના રાજા ભીમદેવ પહેલાના કયા મંત્રી જે છે આબુ ઉપર દેલવાડાના જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે વિમલ શાહ. ઓકે, વિમલ શાહે જે છે દેલવાડાના જૈન મંદિરો છે એનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો અમદાવાદ ખાતે ઈસવીસન 1951માં સૌ પ્રથમ જે છે કયું સંગ્રહાલય જે છે તે બન્યું હતું? ગુજરાત સંગ્રહાલય, મહાગુજરાત સંગ્રહાલય, ગાંધી સ્મારક સંગ્રહાલય કે સરદાર સ્મૃતિ સંગ્રહાલય? અમદાવાદ ખાતે ઈસવીસન 1951માં સૌ પ્રથમ કયું સંગ્રહાલય જે છે તે બન્યું હતું? તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે ગાંધી સ્મારક સંગ્રહાલય જે છે તે બન્યું હતું. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો કચ્છમાં ભુજ ખાતે કયું સંગ્રહાલય આવેલું છે? કચ્છમાં ભુજ ખાતે કયું સંગ્રહાલય આવેલ છે? માનવ સંસ્કૃત સંગ્રહાલય, ગાંધી સ્મારક સંગ્રહાલય, સરદાર સ્મૃતિ સંગ્રહાલય કે શાસ્ત્રગારોનું સંગ્રહાલય? તો આ પણ ક્વેશ્ચન છે તેનો પણ સાચો જવાબ આપણે વિચારી લીધો છે. તો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું હશે? તેનો જવાબ જે છે તમારે કમેન્ટમાં આપવાનો છે. જો તમને ના આવડતું હોય તો આપણે કાલના જે વિડીયો છે તેમાં આપણે જોવાનું છે. અથવા તો હું તમને અત્યારે પણ કહી દઉં છું કે આનો જવાબ જે છે તમે કોઈપણ બુકની અંદર ફાઇન્ડ કરશો તો તમને મળી જશે. ઓકે મિત્રો, તો આપણા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો, આ વિડીયોની લિંક જે છે તે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. આ વિડીયોને લાઇક કરવાનું બાકી દો, મને લાઇક કરી દેશો. અને મિત્રો, હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે. ઓકે મિત્રો, તો આપણે આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો. અને મિત્રો, આ વિડીયોની જે ટેસ્ટ છે, ઓકે અત્યારે તમે વિડીયો આખે આખો જોઈ લીધો છે, તો આ વિડીયોની ટેસ્ટ માટે આ જે ચેનલ છે, ઓકે એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં તમને એક લિંક મળી જશે. ત્યાંથી તમે આ બધા જે ક્વેશ્ચન છે તેની પાછી તમે ટેસ્ટ પણ આપી શકો છો. ઓકે મિત્રો, તો ટેસ્ટ આપવા માટે તેની લિંક તમને જે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો અહીંયા વેબસાઇટ જે લખેલું છે kalpeshsonagara.blogspot.com ઉપરથી પણ તમને આની લિંક મળી જશે. તો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેશો અને આપણા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ટુ વોચ વિડીયો. હેવ અ નાઇસ ડે.